નમસ્કાર મિત્રો, એમ એસ ડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છે એલઆરડીને લઈને જે સમાચાર આવ્યા છે એના વિશે વાત કરીશું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ચલો આજના જે સમાચાર એલઆરડીને લઈને આવ્યા છે એના વિશે વાત કરી. આ તમે જોઈ શકો છો કે સરકારે 8 માર્ચ મહિલાઓને એપોઇન્ટમેન્ટ લેટર આપવાની બાંહેધરી આપી હતી. એલઆરડીમાં 11મી સુધી ઓર્ડર નહીં મળે તો ફરી આંદોલન કરીશું, આવું મહિલા ઉમેદવારોએ કહ્યું છે. લેટર ન મળતા રોષ ભરાયેલી મહિલા ઉમેદવારો વિધાનસભા ઘેરાવ કરશે. રાજ્ય સરકારે એલઆરડી ભરતી પ્રક્રિયામાં આંદોલન કરતી મહિલા ઉમેદવારોને 1/8/2018 પરિપત્ર અમલ મોકૂફ રાખવાની જાહેરાત સાથે એપોઇન્ટમેન્ટ લેટર 8 માર્ચ મહિલા દિવસે આપવાનો બાંહેધરી આપી હતી. જો કે મહિલા દિવસ જતાં રહ્યા પણ એપોઇન્ટમેન્ટ લેટર ન મળતા 11 માર્ચ સુધી એપોઇન્ટમેન્ટ લેટર ન મળે તો પુનઃ આંદોલનની ચીમકી આંદોલનકારીઓએ ઉચ્ચારી છે. આંદોલનકારીઓએ વિધાનસભા ઘેરાવ પણ તૈયાર દર્શાવી છે. એલઆરડી ભરતી વિવાદ મામલે મહિલા ઉમેદવારોને 2 મહિના કરતાં વધુ સમય સુધી આંદોલન કર્યા બાદ ફેબ્રુઆરીમાં સરકારે એક ફોર્મ્યુલા તૈયાર કરી 1/8/2018 પરિપત્રને અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર મહિલા ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે સમાધાન વખતે ભરતી માટે નિયમિત કરેલી 2150 બેઠકો વધારીને 5227 કરી હતી. આ સમાધાન ફોર્મ્યુલા નક્કી કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના બંગલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સહિત મંત્રી ટોચના અધિકારીઓએ બેઠક કરી હતી. આ બેઠક નક્કી થયું પ્રમાણે નાયબ મુખ્યમંત્રી આંદોલનકારીઓને એલઆરડીની મહિલા ઉમેદવારો સાથે સમાધાન કર્યું હતું. જે પ્રમાણે ભરતી પ્રક્રિયામાં 50% ગુણક અને 62.5 ગુણ મેળવ્યા હોય તેવી મહિલાઓને લાભ અપાશે. આ સાથે સરકારે બાંહેધરી પણ આપી હતી કે મહિલા દિવસે જ એપોઇન્ટમેન્ટ લેટર આપશે. જો કે અત્યાર સુધી લેટર ન મળતા આર્થિક રોષે ભરાયેલી મહિલા ઉમેદવારોએ 12મીએ પુનઃ આંદોલન કરવાનું જાહેર કર્યું છે. જે મહિલાઓને 8 તારીખે જે સરકારે વાયદો કર્યો હતો કે 8 તારીખના દિવસે તમને જે લેટર આપવામાં આવશે, પણ એ હજુ આપ્યો નથી. મેં ઘણા બધા વિડીયો પણ બનાવી દીધા હતા કે 8 તારીખના દિવસે પણ બનાવ્યો હતો વિડીયો, એ ન જોયો હોય તો જોઈ લેજો. કારણ કે મેં જે કહ્યું હતું કે 8 તારીખે તમને જે લેટર મળવો છે એ બહુ જ મુશ્કેલી છે, એ પણ મેં દર્શાવવામાં આવ્યું હતું. તો આ વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ, જય ભારત.